हेलो दोस्तों, पूछो वरवी प्रवीण, स्वागत छे तमारू अमारी यूट्यूब चैनल ऊपर। मित्रों, आज आपणे धोरण 11 कॉमर्स नी अंदर आंकड़ाशास्त्र विषय में विस्तार विषय अभ्यास करवाना छे, जेना केटलाक दाखलाओनी गणतरी आपणे करीशुं। हवे विस्तार शुं छे? विस्तार एटले सौथी मोटा अने सौथी नाना अवलोकनो तफावत, तेने विस्तार कहेवामां आवे छे। तेने संकेतमां कैपिटल आर वडे दर्शाववामां आवे छे। मित्रों, आर शोधवानुं सूत्र छे, आर बराबर एक्स एच माइनस एक्स एल। एक्स एच एटले सौथी मोटू अवलोकन अने एक्स एल एटले सौथी नानू अवलोकन, ए रीतनी एनुं सूत्र छे। मित्रों, आ आना एक्जाम्पल कई रीते गणवाना छे तेनी गणतरी आपणे जोईए, बहु खूब ज सीम्पल छे। मित्रों, शुरुआत आपणे करीए छीए अवर्गीकृत माहिती द्वारा। आजे आपणने माहिती आपी छे એ અવર્ગીકૃત માહિતી આપેલી છે। એક બેટ્સમેનના ક્રિકેટની છેલ્લી 10 મેચમાં અનુક્રમે 48, 75, 37, 52, 93, 81, 25, 72, 18 અને 60 રન થાય છે। આ માહિતી પરથી તેના રનનો વિસ્તાર અને વિસ્તરાંક શોધો, એટલે નિરપેક્ષ અને સાપેક્ષ ભાગ બંને વસ્તુ આપણે શોધવાની છે। તો એના માટે મિત્રો, એની અંદર જોવું પડે કે સૌથી મોટું અવલોકન કયું અને સૌથી નાનું અવલોકન કયું છે। તો સૌથી મોટું અવલોકન આપણી પાસે એક્સ એચ બરાબર છે 93 અને સૌથી નાનું અવલોકન છે આપણી પાસે 18। તો સૂત્રમાં લખીએ વિસ્તાર બરાબર એક્સ એચ માઇનસ એક્સએલ બરાબર 93 માઇનસ 18, એટલે આપણને મળશે 75। એટલે રન જે રેન્જ વિસ્તાર છે એ 75 રન છે, એટલે કે બેટ્સમેને છેલ્લી 10 મેચમાં કરેલ રનનો વિસ્તાર 75 રન છે। હવેનો વિસ્તરાંક જોઈ લઈએ મિત્રો, તો વિસ્તરાંકનો સૂત્ર સેમ છે। હવે એક સૂત્ર લખું છું મિત્રો, અહીંયા એક્સ એચ માઇનસ એક્સ એલ ભાગ્યા એક્સ એચ વત્તા એક્સ એલ એવું થશે। પરંતુ આપણે એક્સ જે વિસ્તાર છે પહેલેથી ગણ્યો છે, માટે અહીંયા આપણે ફક્ત આર લખીશું, તો પણ ચાલશે, પણ સૂત્ર બરાબર છે આર છેદમાં એક્સ એચ વત્તા એક્સ એલ। હવે જોઈએ આપણે, તો અહીંયા આર બરાબર આપણને 75 મળ્યા છે, ભાગ્યા 93 વત્તા 18 કરીએ એટલે 111 થશે, એટલે 75 ભાગ્યા તમે 111 કરો એટલે એનું વિસ્તરાંક થશે 0.6757। હવે એને બે ડિજિટમાં લખવા હોય તો વિસ્તરાંક થશે 0.68। આ રીતે મિત્રો એની ગણતરી કરવાની છે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે। આ ખૂબ જ સરળ છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈશું વર્ગીકૃત માહિતીની અંદર કઈ રીતે ગણતરી કરવાની છે। હવે વર્ગીકૃત માહિતીમાં જોશું, આપણને માહિતી આપી છે કોઈ એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુઓને તેના વજન મુજબ જુદા જુદા ખોખામાં મૂકવામાં આવે છે। નીચે આપેલી માહિતી પરથી ખોખાના વજનનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધો, એટલે મિત્રો અહીંયા વિસ્તાર અને વિસ્તરાંક બંને કી શોધવાનું છે। એના માટે માહિતી આપી છે વજન અને ખોખાની સંખ્યા। ખોખાની સંખ્યા એ આવૃત્તિ છે, વજન એ આપણે વર્ગો આપ્યા છે 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, એની આવૃત્તિ આપણને નીચે આપી છે। અહીં આવૃત્તિ વિતરણ જોઈએ તો સતત આવૃત્તિ વિતરણ છે। હવે એમાં સૌથી નાનું અને સૌથી મોટું અવલોકન આપણે શોધવું જરૂરી બને છે, તો એ અંદર જોઈશું આપણે ખાસ। આ ખૂબ જ ઇઝી છે મિત્રો, એ જોશો જ્યારે આ રીતે વર્ગો આપ્યા હોય તો છેલ્લું જે આપણને સીમા આપી હોય એ સીમા લેવાની, અને જે શરૂઆતમાં આગળ જે સીમા આપી હોય એ સીમા આપણે અહીં લેવાની રહેશે। એટલે સૌથી મોટું અવલોકન 35 થશે અને સૌથી નાનું અવલોકન આપણી પાસે 10 થશે। તો સૂત્રમાં લખીએ એક્સ એચ માઇનસ એક્સેલમાં 35 - 10 એટલે થશે 25 કિલોગ્રામ ખોખાના વજનનો વિસ્તાર, એ આપણે આ રીતે ગણતરી કરવાની રહેશે। હવે એ જ રીતે વિસ્તરાંક પણ અહીંયા શોધવાનો છે, બંને વસ્તુ આપણને મળી છે, એટલે આર બાર આર છેદમાં એક્સ એચ વત્તા એક્સેલ એટલે 25 - 35 - 10 એટલે 45, એટલે 25 - 45 ભાગ્યા કરીશું એટલે 0.5556, એટલે સાપેક્ષ વિસ્તાર થશે અને 0.56, એટલે કે વિસ્તરાંક થશે 0.56। મિત્રો આ રીતે એની ગણતરી કરવાની રહેશે। એ જ રીતે એક બીજો એક્ઝામ્પલ આપણે ફરી લઈએ છીએ, આની અંદર પણ આ જ રીતે ગણતરી કરવાની છે, જેમાં સૌથી નાની કિંમત આપણી પાસે છે 50, સૌથી મોટી કિંમત છે 99। જે સેમ પદ્ધતિ ગણતરી આપણે કરીશું એટલે આપણને અહીંયા વિસ્તાર મળશે 49, એનો વિસ્તરાંક ગણીએ એટલે મળશે આપણને અહીંયા 0.33। મિત્રો આ વસ્તુ તમને ઇઝીલી ખ્યાલ આવ્યો હશે, ખૂબ જ સરળ ગણતરી કરવાની છે। માની લો કે મિત્ર અસતત આવૃત્તિ વિતરણ હોય એ સમયે આપણને અહીંયા અવલોકનો આપ્યા છે અને વિસ્તાર આવૃત્તિ આપ્યો છે, તો વિસ્તારને આપણે
मध्य किंमतनी अंदर जोड़ीश एटले के जे अवलोकन आप्या छे एनी अंदर जे नानी किंमत मोटी किंमत शोधीने ए आपणे ध्यान लखवानी रहे छे। आ एकदम खूब ज सरल गणतरी छे। विस्तारना लाभ अने गैरलाभ पण हवे मित्र जोता जईए तो लाभ छे विस्तार ए स्पष्ट रीते व्याख्यायित छे तेनी गणतरी खूब ज सरल छे। मित्रों आपणे एक्जाम्पल जोया एकदम सरल गणतरी हती। जो माहितीना अवलोकनो चलन ओछू होय तो विस्तार उपयोगी माप छे। जो एनी अंदर फेरफार घणा ओछा होय तो आ खूब ज उपयोगी माप छे। हवे एना गैरलाभ पण घणा बधा छे। तेनी गणतरी में माहितीना बधा अवलोकनो उपयोग थतो नथी। फक्त अहींया बे ज अवलोकनो उपयोग थाय छे सौथी मोटा अने सौथी नाना वच्चेना अवलोकनो आपणे अहींया अवगणना करवामां आवे छे। विस्तार पर निदर्शननी असर वधु होय छे जे बेजिक क्रियाओ माटे अनुकूल माप नथी। जे केटली बेजिक क्रियाओ जे करीए छीए आपणे एनी अंदर अनुकूलता आवती नथी कारण के बे ज अवलोकनोनो अहीं गणतरी करवानी होय छे माटे बीजी बधी जे क्रियाओ छे एना माटे आ योग्य माप नथी। हवे घणी वार जोईए के खुल्ला छेડાવાળો અવલોકન કે થી ઓછા 20 થી ઓછા એવું લખ્યું હોય અથવા છેલ્લે 200 થી વધુ આવું કોઈ પણ એક પ્રકારની માહિતી આપી તો આવું જ્યારે આપ્યું હોય ત્યારે આપણે વિસ્તારની ગણતરી કરી શકતા નથી। આ એની મર્યાદાઓ છે। મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિસ્તાર અને વિસ્તરાંક બંને કિંમતની ગણતરી કઈ રીતે કરવાની છે એના વિશે સમજ્યા છે। જો તમે ના સમજ પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, સમજ પડી હોય તો લાઇક કરશો, શેર કરશો। થેન્ક યુ મિત્રો, આભાર।